जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, आज आप स्टैंडर्ड 7 में यूनिट 2 जोईशु। हाउ मेनी डीड यू, यूनिट 2 में हेडिंग शू है? हाउ मेनी डीड यू। हाउ मेनी एटले केटला, डीड एटले हता, भूतकाळनी वात छे, अने यू एटले तमे, एटले के तमे केटला जण हता, बराबर छे? आपणने क्वेश्चन पूछे छे, तो आपणे एना माटे जुओ एक्टिविटी 1A। तो एमां जुओ, थोड़ा दिवस पहेला राकेशनो जन्मदिवस हतो, तेनो फोटोग्राफ जुओ। हवे तमारा शिक्षक रमत रमाडे ते प्रमाणे रमो। तमारा शिक्षक वाक्य बोलशे अने चित्रने आधारे साचा वाक्य माटे टी अने खोटा वाक्य माटे एफ लखो, बराबर छे? हवे जुओ एक्जाम्पल में अपने 1 થી 8 नंबर आपी दीधा छे अने जे फर्स्ट नंबर छे एमां आपने जवाब आप्यो छे फॉल्स, बराबर छे? तो आपणे सौथी पहला आपणे चित्र में एनु वर्णन जोई लईए कि आ शेनुं चित्र छे, तो के बर्थडे पार्टीनुं, बराबर छे ने? हवे कोनी बर्थडे छे, तो आपणने ઉપર કહ્યું છે કે રાકેશનો જન્મદિવસ, એટલે કે રાકેશની બર્થડે હતી, બરાબર છે? તો રાકેશ ક્યાં છે? રેડ ટી શર્ટ વાળો છે, તો આપણને એ કઈથી ખબર પડે? તો જુઓ, બ્લુ કલરની ટી શર્ટ વાળો છે તો એને ગિફ્ટ આપે છે, તો જેની બર્થડે હોય એને જ ગિફ્ટમાં આપે ને બધા, અને કેક આગળ ઊભો છે, એટલે આપણને ખબર પડી જાય કે રેડ ટી શર્ટ વાળો છે એ કોણ છે? રાકેશ છે। હવે રાકેશના ફ્રેન્ડ્સ કેટલા છે? તો જુઓ 1, 2, 3 એન્ડ 4, બરાબર છે? હા, હવે જુઓ કેક છે, ગિફ્ટ છે, તો એ શેની પર છે? ટેબલ ઉપર છે, બરાબર ને? ત્યાર પછી હવે બોયઝ કેટલા છે? તો 1, 2 એન્ડ 3 એન્ડ ગર્લ્સ તો 1, બરાબર છે? હવે બધાએ શું પહેર્યું છે? તો જુઓ કેપ પહેરી છે, પેપરની બનાવેલી કેપ પહેરી છે, ઓકે? તો આ થયું, આપણે આખું ચિત્રનું વર્ણન કરી લીધું। હવે આપણે વાક્ય જોઈએ, તો વાક્ય હું બોલું છું, તમારે સાચા છે કે ખોટા એ તમારે કહેવાના છે, બરાબર છે? તો હવે તમારે પણ વાક્ય જોવા હોય તો વાક્ય ક્યાં છે, તો એના માટે જુઓ નીચે સૂચના આપણને આપી જ છે કે વાક્ય યુનિટના અંતે હેલ્પલાઇનમાં આપેલા છે, એટલે કે યુનિટ જ્યારે પહોંચે છે ને ત્યાં આગળ આપણને હેલ્પલાઇન આપી છે, તો ત્યાં એ બધા વાક્ય છે। તો આપણે ચલો જોઈએ, તો અહીંયા જુઓ 21 પેજ નંબર પર, હા, હેલ્પલાઇન લખ્યું છે, એમાં એક્ટિવિટી 1A, બરાબર છે? તો એના સેન્ટેન્સ અહીંયા આપણને આપ્યા જ છે। તો જુઓ ફર્સ્ટ સેન્ટેન્સ, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ એ ગાર્ડન। પહેલાં આપણે બધા વાક્ય છે ને એને આપણે સમજી લઈએ, બરાબર, પછી આપણે સાચા છે કે ખોટા એ ચિત્રમાં જોઈ લઈએ। તો જુઓ, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ એ ગાર્ડન, ગાર્ડન એટલે બગીચો, આ બગીચાનું ચિત્ર છે। તો બગીચાનું ચિત્ર છે? ના, શેનું ચિત્ર છે? બર્થડે પાર્ટીનું। તો પહેલું શું આવશે? ફોલ્સ, બરાબર ને? એ આપણને એક્ઝામ્પલમાં એફ લખેલો આપી જ દીધો છે। ત્યાર પછી હવે સેકન્ડ નંબર જુઓ, ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ, એટલે કે જેની જન્મદિવસ છે, જેની બર્થડે છે, એ છોકરો મિડલ એટલે કે વચમાં હતો, વચમાં ઊભો હતો, એવું આપણને કહે છે। તો આપણે જોયું કે પેલો રેડ ટી શર્ટ વાળો જે છે એ ક્યાં ઊભો છે? વચમાં જ ઊભો છે, તો એ શું આવશે? ટ્રુ આવશે, બરાબર છે? ત્યાર પછી જુઓ, ધ કેક વોઝ નોટ કટ, ધ કેક વોઝ નોટ કટ એટલે કે કેક કાપેલી નથી। તો આપણે ચિત્રમાં જોઈ લઈએ, તો જુઓ અહીંયા ચિત્રમાં આપણને બતાવ્યું છે કે કેક કાપેલી નથી, આખી જ કેક છે, બરાબર ને? આપણને દેખાય છે, તો શું આવશે?
ट्रू आवशे, बराबर। तो आपणे सेकंड में पण ट्रू करी दईए अने थर्ड में पण ट्रू करी दईए, बराबर छे। एटले के बीजू अने त्रीजू सेंटेन्स साचुं छे। बीजू आपणे शुं जोयुं के छोकरो मिडल में हतो, तो हतो एटले छे ज, बराबर छे, आपणने चित्रमां देखाय छे। અને ત્રીજું શું છે કે ધ કેક વોઝ નોટ કટ, એટલે કે કેક કાપેલી ન હતી। તો હજી ચિત્ર જ્યારે પણ ફોટો પાડ્યો હશે ત્યારે કેક કાપેલી નથી, બરાબર છે। હા, તો આ સેન્ટેન્સ પણ સાચું છે। ત્યાર પછી ફોર નંબર જુઓ। ધેર વોઝ ફોર ફ્રેન્ડ્સ ઇન ધ પાર્ટી, તો આપણે અત્યારે જ જોઈ ગયા કે કેટલા ફ્રેન્ડ્સ છે એના, ફોર। તો આ વાક્ય પણ કેવું છે, સાચું, એટલે એને પણ આપણે ટી લખીશું, બરાબર છે। ત્યાર પછી ફાઇવ નંબર જુઓ। ઓલ વોર ધ પેપર કેપ્સ, એટલે કે બધાએ, વોર એટલે પહેરી હતી, ધ પેપર કેપ્સ એટલે કે પેપરની ટોપીઓ, તો બધાએ પેપરની ટોપીઓ પહેરી હતી। તો આપણે એ પણ હમણાં ચિત્રમાં જોયું, તો એ પણ શું આવશે, ટ્રુ। ત્યાર પછી જુઓ, ધ કેક વોઝ ઓન ધ ચેર, તો આપણે જોયું કે કેક ક્યાં હતી, કેક અને ગિફ્ટ તો ટેબલ પર છે, અને અહીંયા શું આપણને કહ્યું છે કે ચેર પર એટલે કે ખુરશી પર હતી, તો સિક્સ નંબરમાં શું આવશે, ફોલ્સ, બરાબર છે। હવે સેવન નંબર જુઓ। ઓલ વેર ઇટિંગ ધ કેક, ઓલ એટલે બધા, વેર એટલે હતા, ઇટિંગ એટલે ખાઈ રહ્યા હતા, ધ કેક એટલે કે આપણને ચાલુ ભૂતકાળ બતાવ્યો છે કે બધા કેક ખાઈ રહ્યા હતા, એટલે કે જ્યારે ફોટો પાડ્યો એ વખતે બધા કેક ખાઈ રહ્યા હતા। તો આપણને ચિત્રમાં તો કેક આખી જ બતાવી છે, એટલે કે હજુ તો કેક કટિંગ જ નથી થઈ, તો સેવન નંબરનું પણ શું આવશે, ફોલ્સ। હવે એટ નંબર જુઓ। ધ બર્થડે બોયઝ ફાધર વોઝ પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી, તો બર્થડે બોયના પપ્પા એટલે કે જેનો જન્મદિવસ એના પપ્પા વોઝ એટલે હતા, પ્રેઝન્ટ એટલે હાજર, ઇન ધ પાર્ટી પાર્ટીમાં હાજર હતા, શું બર્થડે બોયના પિતાજી બર્થડે પાર્ટીમાં હાજર હતા, તો ના, આપણને તો ખાલી દેખાય છે કે એના ખાલી ફોર ફ્રેન્ડ્સ જ બર્થડે પાર્ટીમાં છે, તો આ પણ કેવું આવશે, ફોલ્સ, બરાબર છે। હા, તો અત્યારે આપણે જે વાક્ય જોયા એ ફરીથી આપણે ત્યાં ચિત્રની નીચે લખી દઈએ, ટ્રુ છે કે ફોલ્સ છે, બરાબર છે। તો ચલો, પહેલું તો આપણને આપી દીધું છે, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ એ ગાર્ડન, તો ફોલ્સ। સેકન્ડ નંબર, ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ, એટલે કે બર્થડે બોય મિડલમાં વચમાં છે, તો યસ એટલે શું આવશે, ટ્રુ। થર્ડ નંબર, ધ કેક વોઝ નોટ કટ, તો કેક કટિંગ નથી જ થઈ, તો એ પણ સાચું। ફોર્થ નંબર, દેર વેર ફોર ફ્રેન્ડ્સ ઇન ધ બર્થડે પાર્ટી, એટલે કે ફોર ફ્રેન્ડ્સ છે, તો આપણને અહીંયા દેખાય છે 1 2 3 4, તો એ પણ ટ્રુ। હવે ફાઇવ નંબર, ઓલ વેર ધ પેપર બેગ, જુઓ તો બધાએ જ પેપર બેગ પહેરી છે ને, હા, એટલે ઓલ વેર એટલે બધાએ જ પેપર બેગ પહેરી છે, તો ફાઇવ નંબર પણ શું આવશે, ટ્રુ। સિક્સ નંબર જુઓ, ધ કેક વોઝ ઓન ધ ચેર, તો ચેર ઉપર છે, ના, ટેબલ ઉપર કેક છે, બરાબર છે, તો સિક્સ નંબર પર આવશે, ફોલ્સ। સેવન નંબર, ઓલ વેર ઇટિંગ ધ કેક્સ, એટલે કે બધા કેક ખાઈ રહ્યા હતા, પરંતુ આપણે જોયું કે કેક તો કટિંગ જ નથી થઈ, તો ક્યાંથી ખાવાના છે, એટલે એ પણ આવશે ફોલ્સ, બરાબર છે। હવે લાસ્ટ જુઓ, ધ બર્થડે બોયઝ ફાધર વોઝ પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી, તો એના પિતાજી તો આપણને દેખાતા જ નથી, તો એ પણ આવશે ફોલ્સ, બરાબર છે। તો જુઓ, ફર્સ્ટ ફોલ્સ, સેકન્ડ ટ્રુ, થર્ડ ટ્રુ, ફોર્થ ટ્રુ, ફિફ્થ ટ્રુ, સિક્સ સેવન અને એટ ફોલ્સ આવશે,
बराबर से। तो आ थई एक्टिविटी वन। हवे आवता वीडियो में आपणे एक्टिविटी टू जोईशुं। जय स्वामीनारायण।